नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो MWP एज्युकेशन में। अहीं आपणे जोवाना छे धोरण नंबर 8 नी सामायिक मूल्यांकन कसोटीनुं छे, सामाजिक विज्ञाननुं पेपर सोल्यूशन जोवाना छे, जे 25 गुणनुं छे। ऑक्टोबर मासनी जे एकम कसोटी पूछावानी छे तेनुं संपूर्ण पेपर सोल्यूशन अहीं आपणे जोवानुं छे। तो दरेक विद्यार्थी व्यवस्थित अवश्य ध्यानथी निहाळे। तो प्रश्न नंबर 1 आपणने एवुं कीधुं छे कि नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प आपणे शोधवानो छे। 5 માર્ક્સમાં આપણને પ્રશ્ન પૂછેલો છે, એમાં પહેલો સવાલ, ભારતમાં આવનાર 100 પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી? તમને ઓપ્શન આપેલા છે, ફ્રેન્ચો, અંગ્રેજો, પોર્ટુગીઝ કે ડચ? તો આન્સર આવશે પોર્ટુગીઝ। ઓકે, નેક્સ્ટ બીજું જોઈએ આપણે, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં આવવાનો મુખ્ય હેતુ શું હતો? તો તેના પણ તમને ઓપ્શન આપી દીધા છે, વેપાર કરવાનો, સત્તા સ્થાપવાનો, યુદ્ધ કરવાનો કે ભારત દેશ છોડવાનો? તો આન્સર શું આવશે? વેપાર કરવાનો તમારો જવાબ થશે। ત્રીજો ઓપ્શન જોઈએ, કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એમ 3 પ્રદેશની દિવાની અધિકારો પ્રાપ્ત થયા? તમને ઓપ્શન આપેલા છે, એમાં પ્લાસીના યુદ્ધથી, બક્સરના યુદ્ધથી, મરાઠાના યુદ્ધથી કે ઉપરના પૈકી એક પણ નહીં? તો આન્સર તમારો થશે બક્સરના યુદ્ધથી, એ લોકોને 3 પ્રદેશના દિવાની અધિકારો પ્રાપ્ત થયા। ચોથો ઓપ્શન, અંગ્રેજોની ભારતમાં સત્તા સ્થાપવાની શરૂઆત કયા યુદ્ધથી થઈ? મરાઠા યુદ્ધથી, મૈસૂર વિગ્રહથી, પ્લાસીના યુદ્ધથી કે બક્સર? તો આન્સર આવશે પ્લાસીના યુદ્ધ થઈ હતી। પાંચમો જોઈએ, અંગ્રેજોએ ભારતમાં સત્તા સ્થાપવાનો શેનો આશરો લીધો હતો? ધમકીનો, ઇનામનો, સમાધાન કે કૂટનીતિ? તો આન્સર શું આવશે? કૂટનીતિનો। તો આ તો આપણો પ્રશ્ન નંબર 1 જેમાં તમને વિકલ્પો પૂછેલા હતા। હવે પ્રશ્ન 2 જોઈએ, એમાં આપણે જોડકા પૂછેલા છે કે યોગ્ય જોડકા અ વિભાગને બ વિભાગ સાથે આપણે યોગ્ય રીતે જોડવાના છે। તો દરેક વિદ્યાર્થી ખાસ અવશ્ય નિહાળે। એમાં પહેલું, અ વિભાગમાં તમને આપેલું છે કે કાયમી જમાબંધી, તેનો આન્સર શું થશે? કે સમગ્ર ગામ કે ગામની જમીનના આધારે મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું। બીજું, રેયતવાળી પદ્ધતિ, રેયતવાળી પદ્ધતિની અંદર શું આવતું? જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા। ત્રીજો, મહેસૂલી પદ્ધતિ, તો મહેસૂલી પદ્ધતિ શું છે? તો કે મુંબઈ અને ચેન્નાઈ પ્રાંતોમાં લાગુ કરવામાં આવી હતી। એના પછી નિજ અને રેયતી, તો નિજ અને રેયતી એટલે ભારતમાં ગળી ઉત્પાદનની 2 પ્રથા છે। એના પછી કપાસ માટે, તો પહેલો ઓપ્શન આવશે પશ્ચિમ ભારતનો મહત્વનો રોકડીયો પાક કહેવાય છે। તો આ પ્રમાણે તમારા જોડકા થશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો અવશ્ય નિહાળશો, વિડીયોને લાઇક આપવાનું ભૂલશો નહીં, તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો। હજી આપણે જોવાના છીએ આગળનું સોલ્યુશન, પ્રશ્ન નંબર 3, ખરા ખોટા આપણને આપેલા છે, એમાં ખરા ખોટાના ઉત્તર તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાના છે, અમને જણાવવાના છે। પહેલું છે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિ સમુદાયના મુખ્યાઓની સત્તા પર કાપ મૂક્યો હતો, ખરું કે ખોટું? તમારે કોમેન્ટમાં જણાવવાનું છે। બીજું, મુંડાઓના મતે કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરી વેટ કરાવે છે, આનો પણ તમારે જવાબ અમને કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। ત્રીજું, અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે આદિવાસીઓએ એક જગ્યાએ રહીને ખેતી કરીને ખૂબ આગળ વધે છે, આનો જવાબ પણ તમારે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરવાનો છે। ચલો એના પછી હવે આપણે જોઈએ પ્રશ્ન ઉત્તરમાં બ માગ્યા મુજબ ઉત્તર આપવાના છે 2 માર્ક્સમાં। એમાં પહેલું, ઉલગુલાન ચળવળમાં બિરસા મુંડાએ આદિવાસીની કરેલી હાકલની 2 બાબતો લખો। તો બિરસા એ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને દારૂ છોડાવી દેવાની, ઘર અને ગામની સફાઈ કરવાની, ડાકણ જાદુ કલામ વિશ્વાસ નહીં રાખવાની, તેમજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવનને અને એક સ્થળે રહીને ખેતી કરવાની હાકલ કરી હતી। એટલે આ રીતે તમારા પ્રશ્નનો ઉત્તર થશે। દરેક વિદ્યાર્થી ધ્યાનથી અવશ્ય જુએ અને તમારી નોટબુકમાં લખી લે। ચલો એના પછી હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ ઉત્તર આપવાના છે। એમાં પહેલું છે, કુદરતી સંસાધનનો અર્થ જણાવો। 1 માર્ક્સમાં છે, એમાં પહેલું કે કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા તત્વો કુદરતી સંસાધન કહેવાય છે, જેમાં કયા આવશે? હવા, પાણી, જમીન, ખનિજો, અહીં ખનિજો આવશે। એના પછી ઉર્જા સ્ત્રોતો વગેરે ઉર્જા સ્ત્રોતો તેમાં આવશે, કુદરતી સંસાધન છે। એના પછી બીજું, વિરલ સંસાધનનું એક ઉદાહરણ આપણે આપવાનું છે, એમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, વિવિધ ખનિજો,
એટલે વિરલ સંસાધન એટલે એવા સંસાધન જે આપણને ભવિષ્યમાં મળવાના ઓછા છે, એટલે કે મળશે નહીં અથવા તો ખૂટી જશે, એ બધા વિરલ સંસાધનમાં આવશે. એના પછી ત્રીજું છે, ટૂંકનું લખવાની છે, સંસાધન તરીકે જળ. તો જળ છે તો જીવન છે, જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે. દુનિયાના તમામ જીવોનો આધાર શું કહેવાય? જળ છે. જળ એ અગત્યનું કુદરતી સંસાધન પણ છે. પૃથ્વી ઉપર લગભગ બધા ભાગ ઉપર શું તમને જોવા મળે છે? પાણી તમને જોવા મળે છે. અને બીજા બધા ભાગ પર શું છે? ભૂમિ. એટલે કે આપણે ઉદાહરણ તરીકે 90% ભાગ ઉપર પાણી છે, 10% ઉપર જમીન છે. એકંદરે પૃથ્વી ઉપર જળનો જથ્થો કેવો કહેવાય છે? વધારે છે. પરંતુ સમુદ્ર અને મહાસાગરનું પાણી કેવું છે? ખારું છે, જે ઓછું ઉપયોગી છે. પૃથ્વી ઉપર મીઠા પાણીનો જથ્થો માત્ર કેટલો છે? 2.7% જેટલો છે. વળી આ જથ્થામાંથી મોટો હિસ્સોમાં ઊંચા પર્વત શિખરો, હિમનદીઓ તેમજ એન્ટાર્કટિકા, આર્કટિક વિસ્તારોના બરફરૂપી છે. તેમાંથી આપણી પાસે માત્ર 1% જેટલા મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદીઓ, સરોવર, ઝરણા વગેરે રૂપે ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? તો સિંચાઈ, પીવા, વાપરવા, ઉદ્યોગો માટે વપરાય છે. ભરપૂર પાણી ભરાતી નદી ઉપર બંધો બાંધીને આપણે જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. આજે દુનિયામાં દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા છે, મોટાભાગના પ્રદેશો મધ્ય પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા વગેરે પ્રદેશમાં પીવાના પાણીની ભારે અછત સર્જાતા રહી છે. ભારતમાં ગુજરાતનો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, રાજસ્થાનના જેસલમેર, બાડમેર જિલ્લાઓ તથા તેમજ દખ્ખણના ઉચ્ચ પ્રદેશનો મધ્યભાગ વગેરે વિસ્તાર ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી હોય છે. આ વિસ્તારમાં પાણીના અભાવે અવારનવાર ત્યાં શું થાય છે? દુષ્કાળ જેવી સ્થિતિ થઈ જાય. ભારતમાં છેલ્લા 5 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો. નિરંતર વધતી જતી વસ્તીને કારણે અનાજ છે, રોકડિયા પાક છે, તેનું વધતું જતું વાવેતર છે, વધતું જતું શહેરીકરણ છે, આધુનિક જીવનશૈલી છે, નિર્વનીકરણ છે, જંગલનો વિનાશ છે. આ બધા પરિબળને કારણે ભારતમાં જળ તંગીની નિરંતર અછત વધતી જાય છે. તો આ તો પ્રશ્ન નંબર 4. નેક્સ્ટ હવે આપણે જોવાના છે પ્રશ્ન નંબર 5. માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. એમાં પહેલું છે, જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય? 2 માર્ક્સમાં સવાલ છે, દરેક વિદ્યાર્થી ધ્યાન આપે. જમીનનું ધોવાણ આપણે અટકાવવા માટે શું કરવું છે? તો જમીનમાં પોષણ માટે કહાન્યા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી જમીન ધોવાણ કરવું. તો જૈવ જંતુનાશકનો ઉપયોગને ઉત્તેજન આપવું જોઈએ. વધારે વૃક્ષો વાવવા જોઈએ. જંગલો આપણને ખૂબ જ ઉપયોગી છે એવું વિધાન સમજાવતું કે જંગલો વાતાવરણમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા આપણને મળે છે. જંગલો કેટલાક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. એમાં ઔષધિ તેમજ કાગળ દિવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. ગૃહ ઉદ્યોગો માટે વાંસ જેવી સામગ્રી આપે. કુંદર, લાખ, રાળ, મધ, નેતર, રબર, ફળો જેવી પેદાશો મળે છે. જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આબોહવાને વિસંબંધથી અટકાવે છે. પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. જમીનની ભેજ સંગ્રહે છે અને ભૂગર્ભ જળમાં વધારો કરે છે, એટલે જાળવી રાખે છે. નદીમાં આવતા પૂરને નિયંત્રિત કરીને જંગલ માટે ઉપયોગ થાય. જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે. તે વન્ય જીવસૃષ્ટિમાં કુદરતી રહેઠાણમાં ખોરાક પૂરા પાડે. આમ જંગલો આપણને ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે ધોરણ નંબર 8નું સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટી ઓક્ટોબર માસની જે લેવાની છે તેનું સંપૂર્ણ પ્રિપરેશન આપણે જોઈએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક આપવાનું ભૂલશો નહીં. તેમાં બીજા તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.